વલસાડના વાણિયાવાડમાં મુખ્યમંત્રીને બાળપણના મિત્રને મળી લોકોનો અભિવાદન ઝીલ્યો। ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં પોતાની બાળપણની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ સંસ્મરણો વાગોળ્યા। વલસાડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પોતાનું બાળપણ જ્યાં વિતાવ્યું હતું એવા વાણિયાવાડના પોતાના મિત્રનું અભિવાદન કરી મિત્રતા નિભાવી હતી। મિત્ર કેતનભાઈ શાહના પરિવારને મળી સંસ્મરણો વાગોળી ખબરંતર પૂછી મિત્રતાનો નાતો નિભાવ્યો હતો। આ સાથે શ્રીનાથ મંદિર ખાતે નતમસ્તક કરી આશીષ મેળવ્યા હતા। વાણિયાવાડ ખાતે મુખ્યમંત્રી સામે ચાલીને લોકોને મળ્યા હતા। લોકોમાં અનેરો ઉત્સાહ હતો। તેમણે ઉમંગ સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી પણ લીધી હતી। મુખ્યમંત્રી જ્યાં અગાઉ રહેતા હતા એ જૂનાગઢની મુલાકાત લઈ પુરાની યાદો જીવંત કરી હતી। આ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 1967માં વલસાડમાં ધોરણ 1માં જે સ્કૂલમાં પાપા પગલી ભરી હતી તે મુખ્ય કુમાર શાળાની મુલાકાત લીધી હતી। વલસાડમાં પોતાની બાળપણની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ સંસ્મરણો વાગોળ્યા હતા। મારી શરૂઆત અહીંથી થઈ હોવાથી શાળા પ્રત્યેનો લગાવ હોવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું। વિઝિટ બુકમાં શાળાના સંસ્કાર અને ઘડતર થકી રાજ્યની સેવા કરવાની તક સાંપડી હોવાનું લખાણ લખી હસ્તાક્ષર કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બાળપણના સાથી પ્રિયેશ યશનભાઈ કાપડિયા કહે છે કે મળીને હું અલહદ આનંદિત છું। કેવી રીતે ભાવ વ્યક્ત કરી શકું, મારી પાસે શબ્દો નથી। એમની સાથે ગિલ્લી દંડા, સંતા કુકડી અને અન્ય રમતો રમતા 1967 થી 1971 સુધી 4 વર્ષ અમે સાથે ભણ્યા હતા। સપનામાં નહોતું કે અમારા જેવા સામાન્ય માણસને યાદ કરીને મળશે અને અમને મળ્યા એ અમારા માટે ગૌરવ અને આનંદનો અવસર છે। હું પ્રિયસ યશવંતલાલ કાપડિયા જૈન દેરાસર પાસે મોટા બજારમાં રહું છું અને લગભગ 1967 થી 70-71 દરમિયાન 1 થી 4 ધોરણમાં હું અને ભૂપેન્દ્રભાઈ સાથે અહીં કોઠારી સ્કૂલમાં ભણતા હતા। મુલ્લામાં જ રહેવાને કારણે પાછલી ગલીમાં ગિલ્લી દંડા, તારા ગોંચ, એવી બધી સંતા કુકડી એવી બધી રમતો અમે સાથે રમતા હતા। પછી એ આવાબાઈમાં ગયા અને હું જીવડી સ્કૂલમાં ભણવા ગયો। રમવાનું સાથે રહ્યું એટલે સંપર્ક 10 વર્ષ રહ્યો। મોબાઈલનો જમાનો નહીં ને એટલે તે પછીના કોન્ટેક કન્ટિન્યુ નહીં રહે, પણ માનસિક રીતે સંકળાયેલા રહેલા અને મને અહીં આજે આ એમની સાથે બાળપણના સંસ્મરણો વાગોળવાની તક મળી। ખરેખર તો ગૌરવની વાત છે, કારણ કે સપનામાં એવો ખ્યાલ ન હોય કે આજે એ સ્ટેજ પર પહોંચી જશે અને અમારા જેવા એક સામાન્ય માણસને આજે મિત્ર તરીકે યાદ કરશે, અમારા માટે એ જ ગૌરવની વાત છે। વલસાડમાં સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ સીએમ ભૂપેન્દ્ર પટેલની શહેરની જનતાને સિટી બસની ભેટ। 7 CNG બસ માટે 15 યુવતી કંડક્ટર અને 15 યુવકોની ડ્રાઈવર તરીકે ભરતી કરાઈ। રાજ્યકક્ષામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વલસાડ શહેરી વિસ્તારની જનતાને 7 સિટી બસની ભેટ આપી હતી। મુખ્યમંત્રીશ્રીએ શહેરના કલ્યાણબાગ ખાતેથી સીએનજી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। આ પ્રસંગે લોકાર્પણ પ્રસંગે તેમની સાથે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, સંસદ સભ્ય ડૉક્ટર કેસી પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, સુરત પ્રાદેશિક કમિશનર કચેરીના કમિશનર ડીડી કાપડિયા અને પાલિકાના માજી પ્રમુખ અને જિલ્લા બાળ કલ્યાણ કમિટીના ચેરપર્સન સોનલબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। આ સિટી બસમાં કંડક્ટર તરીકે 15 યુવતીઓ અને 15 ડ્રાઈવર તરીકે યુવકોની ભરતી કરવામાં આવી છે। વિદ્યાર્થી પાસમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તમામ બસો સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે। વલસાડમાં પધારેલ મુખ્યમંત્રીએ બાઈ આવાબાઈ સ્કૂલની યાદો વાગોળી ભાવવિભોર થયા। 77માં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની વલસાડ ખાતે થઈ રહેલી ઉજવણીમાં સહભાગી થવા આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના બાળપણના સંસ્મરણો તાજા કર્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ વલસાડની બાઈ આવાબાઈ સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું।
આજે પોતાના કાર્યક્રમોમાંથી સમય કાઢીને મુખ્યમંત્રીશ્રીએ બાઈ આવાબાઈ સ્કૂલે ગયા હતા અને પોતે ભણતા તે ક્લાસરૂમ, શાળા મેદાન, પરસાળ વગેરે જગ્યાએ જઈ જૂની યાદો તાજા કરી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સહધ્યાયી મિત્રોને પણ મળ્યા હતા. બાઈ આવાબાઈ સ્કૂલ પરિવારે મુખ્યમંત્રીશ્રીને શાળાની તસવીર સ્મૃતિ ભેટ રૂપે આપી હતી. મુખ્યમંત્રીશ્રી વલસાડમાં વિતાવેલી બાળપણની યાદો વાગોળતા ભાવવિભોર થઈ ગયા હતા. વલસાડમાં રૂપે 1.44 કરોડના ખર્ચે નવનિર્મિત પુસ્તકાલય કામ રીડિંગ સેન્ટરનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું. વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ વલસાડના તિથલ રોડ પર કલેક્ટર બંગલાની સામે બેંક ઓફ બરોડાની પાછળના ભાગે રૂપિયા 1.44 કરોડના ખર્ચે તૈયાર થયેલા પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટરનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સંપૂર્ણ લાયબ્રેરી ભવનનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ મુખ્યમંત્રીશ્રીને લાયબ્રેરી વિશે માહિતી પણ આપી હતી. મુખ્યમંત્રીશ્રીનું વારલી પેઇન્ટિંગનો મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ લોકાર્પણ અવસરે મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સંસદ સભ્ય ડોક્ટર કેશી પટેલ અને વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની લીમડી ચોક પ્રાથમિક શાળા ખાતે 15મી ઓગસ્ટ 77મા સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન કરાયું. દેશને દૂષણોની સાથે પ્રદૂષણથી મુક્ત બનાવવા 9 વર્ષની બાળકી દુર્વા મોદી દરરોજ એક એટલે કે વર્ષમાં 365 છોડ ઉગાડશેની પ્રતિજ્ઞા લીધી. આજે આઝાદીના 77મા સ્વતંત્ર પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના લીમડી ચોક પ્રાથમિક શાળા ખાતે નાની વયે સામાજિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર વિદ્યાર્થીની દુર્વા મોદીના હસ્તે ધ્વજારોહણ કરાવવામાં આવ્યું હતું. ખૂબ નાની વયથી સેવાકીય ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનાર દુર્વા મોદીએ ભરૂચના લીમડી ચોક ખાતે પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી શાળાના સ્વતંત્ર પર્વની ઉજવણીના કાર્યક્રમનો હિસ્સો બની હતી. દુર્વાએ આ અવસરે એક પ્રતિજ્ઞા પણ લીધી હતી. દુર્વા મોદીએ કહ્યું હતું કે આજથી આગામી સ્વતંત્ર પર્વ સુધી તે સરેરાશ દરરોજ એક છોડ મુજબ વર્ષમાં 365 છોડ વાવશે અને તેનું જતન કરશે. વિદ્યાર્થીની અનુસાર દેશ દૂષણો સાથે પ્રદૂષણથી પણ મુક્ત રહે તે જરૂરી છે. માટે તેણે ઝુંબેશ ઉપાડી આ કાર્યક્રમમાં જોડાવા અન્ય વિદ્યાર્થીઓને પણ અપીલ કરી હતી. નમસ્તે, આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે. આપણે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ, પણ પોલ્યુશનથી પણ છુટકારો પડવો જરૂરી છે. એટલે મેં એવું ડિસાઇડ કર્યું છે કે આ ઇન્ડિપેન્ડન્સ ડેથી લઈને બીજા ઇન્ડિપેન્ડન્સ ડે સુધી હું રોજ જ એક એક ટ્રી અને પ્લાન્ટ લગાડીશ અને એનું ટેક કેર કરીશ. તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.